કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 31 ઓક્ટોબર ગુરુવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ટ્રાફિકના નવા નિયમોને લઈને ભારે હંગામો થયો હતો. ખાસ કરીને ફરજિયાત હેલ્મેટના કાયદાથી લોકો ભારે પરેશાન થયા હતા. હેલ્મેટની માંગ અચાનક વધતા હેલ્મેટોના કાળા બજાર શરૂ થયા હતા. આખરે સરકારે નવા નિયમોની અમલવારી 1 નવેમ્બર સુધી મુલતવી રાખી હતી. આવતીકાલથી રાજ્યભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ થશે. નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને આકરો દંડ ફટકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2019માં 5,100 કરોડનો દંડ વસૂલવા આદેશ કર્યો છે. આ માટે ટ્રાફિક પોલીસ વાહન ચાલકોના ખિસ્સા પર તરાપ મારશે. ક્યાર વાવાઝોડા પછી અરબી સમુદ્રમાં વધુ એક વાવાઝોડું સર્જાયું છે. ઓમાને આ વાવાઝોડાને મહા વાવાઝોડાનું નામ આપ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આજે અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. આ અવસરે દેશભરમાં રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી. જામનગરમાં પણ દોડનું આયોજન થયું હતું. કેબિનેટ મંત્રી RC ફળદુ, મેયર હસમુખભાઈ જેઠવા, SP શરદ સિંઘલ સહિતના અધિકારીઓ દોડવીરોને લીલી ઝંડી આપી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ દોડ યોજાઈ હતી. ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરાએ દોડવીરોને લીલી ઝંડી આપી હતી. આ તકે જિલ્લાના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં પ્રકાશ પર્વ દિવાળી પર રોગચાળાએ ગ્રહણ લગાવી દીધું હતું. દિવાળીના તહેવારો દરમિયાન 5 દિવસમાં 319 ડેન્ગ્યુના કેસો નોંધાયા હતા. તંત્રના બધા પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. દિવાળી તથા નૂતન વર્ષ નિમિત્તે ધર્મસ્થાનોમાં વિશેષ આયોજનો થતા હોય છે. જામનગરના BPS સ્વામિનારાયણ મંદિરમાં પણ ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો. મોટી હવેલીમાં ગોવર્ધન પૂજા સહિતના ઉત્સવો ઉજવાયા હતા. દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરમાં ભક્તોએ દિવાળીએ હાટકી દર્શન તથા નૂતન વર્ષે અન્નકૂટ ઉત્સવના અદ્ભુત દર્શન કર્યા હતા. આ ઉપરાંત પણ હાલારના વિવિધ મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.